રવિ આગળ વાત કરીએ મહાનગરના મેયર કોણ नौ सप्टेम्बरे अमदावादना मेयर किरीट परमारनी टर्म पूरी थई रही छे, जेथी हवे भाजपे नवा मेयर माटे कवायत हाथ धरी छे। मेयर सहित विविध होद्देदारोनी पसंदगी माटे भाजप द्वारा सेंस लेवानी प्रक्रिया हाथ धराई हती। अमदावादमां मेयर पद माटे गीता पटेल, शीतल डागा, प्रतिभा जैन, वंदना शाह, स्नेहाबा परमार, दिलपी अमरकोटी अने राजश्री पटेलनुं नाम चर्चामां छे। સમદત જિગ્નેશ પટેલ વધુ વિગતો આપી રહ્યા છે। જિગ્નેશ, ટૂંક સમયમાં જ હવે અમદાવાદની મહિલા મેયર મળી જશે, જો કે ઘણા બધા નામ સામે આવ્યા છે। હાલ કોણ આગળ ચાલી રહ્યું છે અને કયા સમીકરણોના આધારે મહિલા મેયર નિમાશે? હિના, જે રીતે મહિલા મેયર આ વખતે અમદાવાદને મળશે, ત્યારે સૌપ્રથમ તો જણાવીશ કે જે મણિનગરના શીતલ ડાગા છે તેમનું નામ પ્રબળ દાવેદારમાં એક ગણવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન જે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। શરૂઆતના તબક્કે આ બંને માંથી એક નામ પર પસંદગી ઉતારવામાં આવે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। પરંતુ આ ઉપરાંત વાસણાના સ્નેહા કુમારી પરમાર અને લાંબા વોર્ડના ચાંદની પટેલ પણ હરોળમાં જોવા મળી રહ્યા છે। જો પટેલ તરીકે કોઈપણ પ્રકારે મેયર નામ પર પસંદગી ઉતારવામાં આવે તે પણ શક્યતા છે, તો જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે અન્ય કોઈ જ્ઞાતિના રાખવામાં આવે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જતીનભાઈ પટેલ નું નામ મોખરે હાલમાં જોવા મળી રહ્યું છે, જે ભૂપેન્દ્ર પટેલના ખૂબ જ નજીકના વ્યક્તિ। અને આ ઉપરાંત જો જતીન પટેલ પર પસંદગી ઉતારવામાં આવે તો ખૂબ જ સરળ અને સહજતાથી કામગીરી થાય અને પ્રામાણિકતાથી કામગીરી થાય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। કારણ કે જતીન પટેલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે પોતે ચેરમેન હોવા છતાં પણ રોડના કૌભાંડ બહાર લાવ્યા હતા, અને વોટર કમિટીના ચેરમેન હતા ત્યારે પણ તેઓએ વોટર કમિટીમાં ચાલતી કેટલીક ગેરરીતિઓને બહાર લાવવાની કામગીરી કરી હતી। એટલે સીધી વાત છે કે જો પ્રામાણિકતાથી અને પારદર્શિકતાની જો વાત કરવામાં આવે તો જતીન પટેલનું નામ મોખરે હાલના તબક્કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત જોઈએ તો જૈનિક વકીલ અને અરવિંદભાઈ પરમાર કે જેઓ જોધપુર વોર્ડના કોર્પોરેટર છે, અરવિંદભાઈ પરમાર પણ ખૂબ જ કહી શકાય કે રાજકીય પરિબળોના સમીકરણથી જોવામાં આવે તો તેમનું નામ પણ મોખરે માનવામાં આવી રહ્યું છે। ટૂંકમાં કહીએ તો જે નામ ટીવી 9ની સ્ક્રીન પર આવી રહ્યા છે તેમાંથી મહત્ત્વની જવાબદારી આ વ્યક્તિઓને મળી શકે છે। અને આ ઉપરાંત વેજલપુર વોર્ડના દિલીપ બગડિયા અને મહાદેવ દેસાઈ જેઓ સૈદપુર બોઘા વોર્ડના કોર્પોરેટર છે, દીપ્તિ અમરકોટિયા જેઓ બોડકદેવ વોર્ડના કોર્પોરેટર છે, અને પ્રિતેશ મહેતા જે પાલડી વોર્ડના કોર્પોરેટર છે, જો જૈનિક વકીલ પર પસંદગી ઉતારવામાં આવે તો કેટલેક અંશે પ્રિતેશ મહેતાનું નામ કપાઈ શકે। પ્રિતેશ મહેતાને કોઈ પણ પ્રકારની જવાબદારી આપવામાં ન આવે તેવું હાલના તબક્કે માનવામાં આવી રહ્યું છે, પરંતુ જો પ્રિતેશ મહેતા પર પસંદગી ઉતારવામાં આવે તો આવનારા સમયમાં કોઈ પણ પ્રકારે જૈનિક વકીલને કોઈ હોદ્દો સોંપવામાં ન આવે તેવી પણ બાબત એટલી સ્પષ્ટ છે। જિગ્નેશ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% મહિલા અનામત છે અને હાલ આ મેયર કિરીટ પરમારની 2.5 વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે, જેથી હવે બ્રાહ્મણ પટેલ અને વણિક મહિલા મેયર મળી શકે છે। મેયર માટે સંગઠનની 18થી વધુ મહિલાઓ પ્રથમ વખત ચૂંટણી લડેલી મહિલાઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે।